नमस्ते विद्यार्थिनी बहनों, आज आपणे एसपीसीसी में विभाग एक अने सीसी एमा चेप्टर छ प्रकरणनु नाम छे ऑर्डर आपता अमल करता अने रद्द करता पत्रों एना विषे माहिती मेळवी। विद्यार्थिनी बहनों, आगला चेप्टर में आपणे पूछपरछ अंगे ना जे पत्रों छे ए पत्रों जोया। हवे आमां आपणे ए माहिती मेळवानी छे के ज्यारे पूछपरछना पत्रों द्वारा ग्राहक माहिती मेळवे छे अने एने इच्छा थाय ए प्रमाणे खरीद वेचाण माटे शू करे छे ऑर्डर आपवा माटे विनंती करता पत्र लखे छे। त्यार पछी अमल करता पत्रों, बीजो शब्द छे अमल करता पत्रों। ऑर्डर आप्यो होय एनो वेपारी अमल करे, जे प्रमाणे ऑर्डर आप्यो होय ए प्रमाणे वेपारी माल सामान मोकलवानो जे मोकले छे एने अमल करता पत्रों। त्यार पछी रद्द करता पत्रों, एमां रद्द करता एटले घणी वार माल सामान गोडाउन में पड़ियो होय छता पण ऑर्डर अपाई गयो होय, माल सामान नी गुणवत्ता ओछी होय, तो आवी बधी अनेक परिस्थिति में शू थाय छे माल सामान मंगावता नथी, तो एवा संजोगों में रद्द करता पत्रों लखवामां आवे छे। तो विद्यार्थिनी बहनों, आज आपणे आ चेप्टर में त्रण प्रकारना जे पत्रों छे एनी माहिती मेळवानी छे। वेपारना क्षेत्र में सौ प्रथम ग्राहक के वेपारी माल सामान खरीदवाना हेतु थी वेचाण करता ने माल सामान विषे शू करे छे पूछपरछ द्वारा माहिती मेळवी अने शू करे छे पत्र लखे छे। वेचाण करता ग्राहक ने माल सामान भाव वर्तर पेकिंग नाणानी चुकवणीनी शरतो वगैरे बाबतो द्वारा एने जणावे छे अने त्यार पछी पत्र व्यवहारनी शरूआत ग्राहक पक्ष तरफथी अने वेचाણ पक्ष पर तरफथी એ પત્ર વ્યવહાર ચાલુ થાય છે। તો આ રીતે વેપારી ને ઓર્ડર આપવામાં મહત્તમ લાભ થશે, એ તમામ માલ મંગાવવાથી કયા પ્રકારની લેવડ દેવડ કયા પ્રકારથી કરવી પડશે એ તમામ પ્રકારની જે માહિતી છે એ ચેપ્ટરમાં આપણે મેળવીશું। આગળ જોઈએ ઓર્ડર આપતા પત્રો અંગેની સમજૂતી। એમાં જોઈએ તો ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે। આ શબ્દને ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાણિજ્યિક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષામાં
શું થાય છે, ભાષાનો ઉપયોગ થાય. અને એટલા માટે જ અહીં ઓર્ડરનો જે અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે. તો આ રીતે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો એવો અહીં અર્થ થાય છે. આગળ જોઈએ છે ઓર્ડર આપતા પત્રોમાં ધ્યાનમાં રાખવાની બાબતો, એના વિશે આપણે જોઈએ. તો ઘણી બધી એવી બાબતો છે એ ધ્યાનમાં રાખી અને પત્ર લખવા જોઈએ. એમાં વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો માં ક્રમ, તારીખ, સંદર્ભ, તો એ મહત્ત્વની જે બાબતો છે એ બાબતો જણાવવી જોઈએ. માલ સામાનનો જથ્થો, ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ. કયા પ્રકારની નો જથ્થો અને એની ગુણવત્તા એ ચોક્કસ રીતે લખવું જોઈએ. માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ એમાં વર્ણન કરવું જોઈએ અને ભાવપત્રક એકમ દીઠ રીતે કેટલી કિંમત થાય એ પણ લખવું જોઈએ. સાથે સાથે અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો એની પણ, પેકિંગ અંગેની પણ સૂચના આપવી જોઈએ. માલ સામાન વેચનારની જે શરતો છે એ શરતો કયા પ્રકારની છે એ પણ જણાવવા લખવું જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, આવી જે કેટલીક મહત્ત્વપૂર્ણ જે બાબતો છે એ બાબતો પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. આગળ જોઈએ છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો. એમાં આપણે જોઈએ વેપારમાં ગ્રાહકે આપેલા ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જ જરૂરી છે. તે અનુસાર સૂચના મુજબ જે તે વેપારી ગ્રાહકને માલ સામાન મોકલી આપે છે, ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણકર્તા સૌ પ્રથમ તો માલ સામાનમાં કયા પ્રકારની પેકિંગ, ગુણવત્તા, માલ વહન, તો એ માટે પત્ર દ્વારા અને જે માહિતી મોકલાવે છે. તો આમ ઓર્ડરનો જે અમલ છે કાયદાકીય રીતે થાય એ માટે કેટલીક મહત્ત્વની બાબતો છે એ પણ ધ્યાનમાં રાખીને પત્ર લખવા જોઈએ. હવે આગળ જોઈએ છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના જે પત્રો છે એ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં જોઈએ તો સૌ પ્રથમ ગ્રાહકના ઓર્ડર પત્રમાં ક્રમાંક, તારીખ, મોકલવાનો જે માલ સામાન મોકલવાનો જે ઉલ્લેખ છે એ સ્પષ્ટ રીતે કરવો જોઈએ. ત્યાર પછી બીજી એક મહત્ત્વની બાબત એ તમારે યાદ રાખવાની કે માલ સામાન મોકલવા હોય તો એ માટે ની જે તમામ પ્રકારની વહન, માલ સામાનની ખર્ચ, નાણાંની ચૂકવણી, તો એ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને પત્ર લખવું જોઈએ. સાથે સાથે આગળ જોઈએ છે તો નાણાંની લેવડ દેવડ, બેંકમાં કઈ રીતે ચૂકવણી કરવી જોઈએ, રોકડ, ડ્રાફ્ટ દ્વારા,
કે પછી કયા પ્રકારે નાણાંની ચૂકવણી કરવી એ પણ અમલ કરતા જે પત્રો છે એમાં લખવું જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે ઓર્ડરનો જે અમલ અને સ્વીકૃતિ પત્રમાં ખૂબ જ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખી અને પત્ર લખવા જોઈએ. આગળ જોઈએ છે નવો ટોપિક, ઓર્ડર રદ કરતા પત્રો. એમાં પણ આપણે જોઈએ વિદ્યાર્થીની બહેનો, ઓર્ડર રદ કરતા પત્રો એમાં સામાન્ય રીતે કોઈપણ ગ્રાહક કે ખરીદી કરનાર જે વ્યક્તિ છે એ ઓર્ડર આપે છે, પરંતુ એ એકવાર ઓર્ડર અપાઈ ગયા પછી એને રદ કરવો પસંદ નથી, કારણ કે ગ્રાહકની જે પ્રતિષ્ઠાનો પણ એમાં પ્રશ્ન ઊભો થાય છે. છતાં પણ ઘણી એવી બાબતો કે સંજોગો ઊભા થાય એમાં ઓર્ડર રદ કરવો પડે. કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે આપણે જોઈએ. તો ઉત્પાદન કરતા અથવા તો વેપારીએ નિશ્ચિત એટલે કે નક્કી કરેલા સમય મર્યાદામાં જો માલ સામાન ન મોકલાવ્યું હોય તો ઓર્ડર રદ કરવો પડે. સાથે સાથે માલ સામાન મોકલવામાં આવે ત્યારે એની ગુણવત્તા હોવી જોઈએ, એ પ્રમાણે માલ સામાન ગુણવત્તા ઓછી ગુણવત્તાવાળો અથવા તો પેકિંગના પ્રશ્ન હોય, નુકસાની ભર્યું માલ સામાન હોય તો પણ ઓર્ડર રદ કરવામાં આવે. મંગાવેલ માલ સામાનની ઘણીવાર સિઝન પણ પૂરી થાય તો આવા સંજોગોમાં પણ ઓર્ડર રદ કરવા પડે. તો વિદ્યાર્થીની બહેનો, ચાર પાંચ જે મહત્ત્વની બાબતો છે, સંજોગો વસાત જો ઓર્ડર રદ કરવા પડે તો એના માટે પણ ગ્રાહક તરફથી ઓર્ડર રદ કરવાના જે પત્રો છે એ લખવામાં આવે છે. નમસ્તે.